नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु फरीवार आ यूट्यूब चैनल में स्वागत है, जेमा आपणे शीखी रह्या छीए डिप्लोमा एंजीनियरिंग फर्स्ट सेमेस्टर नी अंदर आवतो सब्जेक्ट मैथमेटिक्स, जे डिप्लोमा एंजीनियरिंग नी दरेक ब्रांच ना फर्स्ट सेमेस्टर में कॉमन होय छे। ठीक है, तो आज आपणे जोवा जई रह्या छीए त्रिहार निश्चायक एटले के थर्ड ऑर्डर डिटर्मिनंट। ठीक है, अगाउना लेक्चर में आपणे द्विहार निश्चायक विषे संपूर्ण अभ्यास करी लीधो छे, अने हवे आजना लेक्चर में आपणे त्रिहार निश्चायकनी जे माहिती छे एने आपणे जोवा जई रह्या छीए। त्रिहार निश्चायक विषे आजे आपणे आ लेक्चर में जोशुं के भाई त्रिहार निश्चायक कोने कहेवाय, त्रिहार निश्चायक ने आपणे कई रीते दर्शावी शकीए, अने त्रिहार निश्चायक मां आवेला दरेक घटक ना उपनिश्चायक ने कई रीते आपणे दर्शावी शकाय। ठीक छे, तो जे लोको आ लेक्चर ने डायरेक्ट जोई रह्या छे तेमने हूँ प्लीज़ विनंती करीश के अगाउना लेक्चर पण खास जोई ले, के जेथी तमने आजना लेक्चर मां शुं आपणे जोवाना छीए ए वधारे ख्याल पड़ी शके। ठीक छे, तो आजे आपणे जोवा जई रह्या छीए त्रिहार निश्चायक। ठीक छे, त्रिहार निश्चायक एटले के एने आपणे कहेशुं थर्ड ऑर्डर डिटर्मिनंट। ठीक छे, थर्ड ऑर्डर डिटर्मिनंट। तो जे आपणे अगाउना लेक्चरमां द्विहार निश्चायक विषे आपणे जे जोयुं छे एने ज आपणे आगळ वधारीशुं, अने आजे आपणे जोशुं के त्रिहार निश्चायक एटले के थर्ड ऑर्डर डिटर्मिनंट कई रीते दर्शावी शकाय। तो चालो जोईए, हवे एनी व्याख्याने पहेला समझी लईए। जो ए वन ए टू ए थ्री बी वन बी टू बी थ्री सी वन सी टू सी थ्री टोटल केटला थया 9। आने आपणे एवुं कहीए के ए 9 वास्तविक संख्याओ होय તો આ સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ આડી હરોળમાં? તો કે ભાઈ આડી હરોળમાં એ વન એ ટુ એ થ્રી બી વન બી ટુ બી થ્રી અને સી વન સી ટુ સી થ્રી જો આમ આપણે દર્શાવી શકીએ તો આને આપણે શું કહેશું? ત્રિહાર નિશ્ચાયક કહેવાય। બરાબર, સાવ ઇઝી છે, સાવ સહેલું છે। તમારે ફક્ત એવું જોવાનું છે કે જો તમને 9 વાસ્તવિક સંખ્યાઓ આપેલી હોય અને એ 9 વાસ્તવિક સંખ્યાઓને તમે આડી હરોળ અને ઊભી હરોળના સ્વરૂપમાં જો દર્શાવો તો એને આપણે શું કહેશું? ત્રિહાર નિશ્ચાયક। ઠીક છે, તો આ ત્રિહાર નિશ્ચાયકને આપણે આ રીતે દર્શાવી શકીએ જેમાં 3 આડી હરોળ અને 3 ઊભી હરોળ છે। આડી હરોળમાં પણ 3 ઘટકો છે અને ઊભી હરોળમાં પણ 3 ઘટકો છે। તો ત્રિહાર નિશ્ચાયકને દર્શાવવો હોય કે ભાઈ ત્રિહાર નિશ્ચાયકમાં આડી હરોળની સંખ્યા કેટલી અને ઊભી હરોળની સંખ્યા કેટલી, એવું જો મારે લખવું હોય તો અહીંયા નિશ્ચાયકની બરાબર નીચે જમણી બાજુએ આ રીતે લખી શકાય કે ભાઈ પહેલાં 3 છે એ શું દેખાડે છે? આડી હરોળની સંખ્યા, અને બીજા 3 છે એ શું દર્શાવે છે? તો કે ભાઈ ઊભી હરોળની સંખ્યા। ઠીક છે, તો આ જે વસ્તુ આપણે લખીએ છીએ આગળ દ્વિહાર નિશ્ચાયકમાં પણ તમને કીધું હતું કે આ જે વસ્તુ આપણે લખીએ છીએ એને નિશ્ચાયકનો ઓર્ડર કહેવાય, એટલે કે કેટલી હાર અને કેટલી આડી હરોળ અને કેટલી ઊભી હરોળની સંખ્યા છે એને જો તમે આ રીતે દર્શાવી શકો તો એને આપણે કહેશું નિશ્ચાયકનો ઓર્ડર। ઠીક છે, તો
આ વસ્તુ અને જે પણ સંખ્યાઓને આપણે નિશ્ચાયક ત્રિહાર નિશ્ચાયકમાં દર્શાયા છે A1 A2 A3 B1 B2 B3 અને C1 C2 C3 આ દરેકે દરેક સંખ્યાઓને શું કહેશું આપણે ત્રિહાર નિશ્ચાયકના ઘટકો કહીશું શું કહેશું ત્રિહાર નિશ્ચાયકોના ઘટકો કહેવાય કોને કહેશું ત્રિહાર નિશ્ચાયકના ઘટકો તો કે ભાઈ A1 A2 A3 B1 B2 B3 અને C1 C2 C3 ને ત્રિહાર નિશ્ચાયકના ઘટકો કહેવાય ઠીક છે તો આ રીતે આપણે ત્રિહાર નિશ્ચાયકને આડી હરોળ અને ઊભી હરોળના સ્વરૂપમાં દર્શાવી શકીએ ઠીક છે તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે ત્રિહાર નિશ્ચાયક માટે ઉપનિશ્ચાયક કઈ રીતે શોધી શકાય ઠીક છે તો સૌથી પહેલા આપણે હેડિંગ મારીએ ઉપનિશ્ચાયક ઠીક છે તો ઉપનિશ્ચાયક સૌથી પહેલા તો આપણે કોને કહેશું ઠીક છે તો આપણે લખીએ ત્રિહાર નિશ્ચાયકનો કોઈ ઘટક જે હાર એટલે કે આડી હરોળ અને ઊભી હરોળમાં હોય તે આડી હરોળ અને ઊભી હરોળ સિવાયના ઘટકોને તે જ સ્થાને રાખીને અથવા તો તે જ સ્થાને દર્શાવીને જે દ્વિહાર નિશ્ચાયક મળે તેને તે ઘટકનો ઉપનિશ્ચાયક કહેવાય ઠીક છે તો લખાણમાં તમે જોશો કે ખૂબ જ મોટું લખાણ આપણે લખી નાખ્યું છે પણ આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે ઉપનિશ્ચાયકને દર્શાવી શકાય તો એને આપણે નિશ્ચાયકના સ્વરૂપમાં જ લખીએ માનો કે આપણે એક ત્રિહાર નિશ્ચાયક લખીએ છીએ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 આ એક ત્રિહાર નિશ્ચાયક છે હવે આમાં તમે જોઈ શકો છો કે કુલ 9 ઘટકો આવેલા છે તો 9 ઘટકોના ઉપનિશ્ચાયક તમારે શોધવા હોય તો તમે શોધી શકો જેમ કે આપણે A1 ઘટકનો ઉપનિશ્ચાયક શોધવો છે તો શું કરવાનું તો કે ભાઈ A1 આપણે A1નો ઉપનિશ્ચાયક શોધવો છે તો A1 જે હરોળમાં હોય અને A1 જે ઊભી હરોળમાં હોય એને નહીં જોવાના તો એને તમે સંતાડી દો માનો કે હું આને સંતાડી દઉં છું A1ને મારે શોધવા છે તો A1 જે આડી હરોળમાં છે એને સંતાડી દઉં અને જે ઊભી હરોળમાં છે એને સંતાડી દઉં તો હવે મને શું દેખાય છે તો કે ભાઈ B2 B3 અને C2 C3 મને દેખાય છે તો એ આપણો શું બની જશે A1નો ઉપનિશ્ચાયક બની જશે તો અહીંયા હું લખી શકું કે તેથી A1નો ઉપનિશ્ચાયક શું થઈ જશે તો કે ભાઈ B2 B3 અને C2 C3 લો ઠીક છે હવે એ જ રીતે આપણે જોઈએ A2નો ઉપનિશ્ચાયક મારે ગોતવો હોય તો કઈ રીતે ગોતાય તો કે ભાઈ A2 જે હરોળમાં છે એને સંતાડી દો અને A2 જે ઊભી હરોળમાં છે એને સંતાડી દો ઠીક છે તો A2નો ઉપનિશ્ચાયક મારે શોધવો છે તો A2 પહેલી હરોળમાં છે તો એને નહીં જોવાની સંતાડી દો A2 બીજી ઊભી હરોળમાં છે તો બીજી ઊભી હરોળને નહીં જોવાની એટલે કે પહેલી આડી હરોળ અને બીજી ઊભી હરોળને બાદ કરો જે ઘટકો વધ્યા એ A2નો ઉપનિશ્ચાયક થાય તો અહીંયા હું લખું A2નો ઉપનિશ્ચાયક
बराबर तो शू थे अपने अई सकिए कि भाई आ पहली हरोल ने बाद करिए अने बीजी ऊबी हरोल ने बाद करिए तो शू बाकी रू बी वन बी थ्री सी वन सी थ्री ठीक है तो अँ लखीए बी वन बी थ्री सी वन सी थ्री ठीक है तो आ रीते तमे दरेके दरेक घटकना उपनिश्चायक ने लखी शको नवे नव घटक ए वन ए टू ए थ्री बी वन बी टू बी थ्री सी वन सी टू सी थ्री नवे नव घटकना उपनिश्चायक ने लखी शको तो जे रीते बे उपनिश्चायक बे घटकोना उपनिश्चायक ए वन अने ए टू मैं तमने लखीने दर्शाव्या एज रीते तमे बाकीना घटकोना उपनिश्चायक ने शोधी शको तमारे याद खाली एटलू ज राखवानू छे के जे घटकनो उपनिश्चायक तमारे शोधवो होय ए घटक जे आडी हरोळमां अने एज घटक जे ऊबी हरोळमां आया होय एने तमारे संताड़ी देवाना एटले के एने नहीं लेवाना अने बाकी रहता जे घटको छे एने द्विहार निश्चायक मां दर्शावी जेम के हूँ कहूँ कि भाई आ बी टू नो उपनिश्चायक मारे शोधवो छे तो शू करवानुं बी टू कई हार मां आवेलू छे बीजी तो आ बीजी हार ने तमारे नहीं जुवानी અને બી ટુ કઈ ઊભી હરોળમાં છે તો ભાઈ બીજી ઊભી હરોળમાં તો બીજી હરોળ નહીં તમારે નહીં જોવાની તો એ બધા ઘટકોને નહીં જોવાના હવે બાકી કોણ રહ્યું તો કે ભાઈ એ વન એ થ્રી સી વન સી થ્રી તો આ બી ટુ ઘટકનો ઉપનિશ્ચાયક શું થઈ ગયો તો કે ભાઈ બી ટુ ઘટકનો ઉપનિશ્ચાયક તો કે ભાઈ એ વન એ થ્રી અને સી વન સી થ્રી થઈ ગયો ઠીક છે તો આ જ રીતે તમે બીજા દરેક ઘટકોના ઉપનિશ્ચાયકને શોધી શકો ઠીક છે તો આશા રાખું કે તમને આ ઉપનિશ્ચાયક શું છે ત્રિહાર નિશ્ચાયક શું છે એ ખબર પડી હશે જો તમને કોઈ પણ બાબતની શંકા હોય અથવા તો કોઈ પણ બાબત ન સમજમાં આવી હોય તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો હું તમને આન્સર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ ઠીક છે તો આજના લેક્ચરમાં ત્રિહાર નિશ્ચાયક વિશે આપણે ખ્યાલ મેળવ્યો અને ત્રિહાર નિશ્ચાયકના દરેક ઘટકના ઉપનિશ્ચાયક કઈ રીતે શોધી શકાય કઈ રીતે આપણે દર્શાવી શકાય એનો ખ્યાલ પણ આપણે મેળવ્યો ઠીક છે તો મિત્રો લેક્ચર તમને ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ પણ કરજો ચેનલ જે મારી છે કે જેમાં હું આપના આખે આખો જે સિલેબસ જીટીયુનો છે એના દરેકે દરેક ટોપિકને લઈને હું વિડીયો અપલોડ કરતો રહીશ તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રો હોય એની સાથે પણ આ વિડીયોને પહોંચાડજો અને ચેનલને પહોંચાડજો અને તેમને પણ કહેજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને વિડીયોને લાઈક પણ કરે ઠીક છે તો મળીએ છીએ આવતા લેક્ચરમાં ત્રિહાર નિશ્ચાયકના મૂલ્ય કઈ રીતે શોધવા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઠીક છે થેન્ક યુ